स्कूल ऑफ इंडोलॉजी માં અહીંયા પાઠ ની જ્યારે મે સમજૂતી આપી એ સમયે કીધું તું કે આ બધા જ ની અંદર આપણે ભોજપત્રો અને તાળપત્રો ઉપર લખાયેલા દેખો સચવાયેલા છે તો અહીંયા જવાબ ની અંદર આપણે ખબર જ છે કે આ બધી જગ્યાએ એ વસ્તુ સચવાયેલી છે એટલે જવાબ આવશે બી આપણે જોઈએ શું આવશે જવાબ બી આગળનો પ્રશ્ન જોઈએ કોણ તો આપણે જવાબ જોઈએ કે જવાબની અંદર શું
वाकेफ करे छे कोणा द्वारा तो भाई एवा पुरातत्व शास्त्रीओनुं आ संशोधन एकठुं करी ने लाइब्रेरीनी अंदर संग्रह करवामां आवेलो आपणे जोवा मळे छे। आगळनो प्रश्न जोईए, मानव संस्कृति नी उत्पत्ति अने विकासना विकास क्यां थयो छे? मानव संस्कृति नी उत्पत्ति अने विकास क्यां थयो छे? तो प्रश्नना जवाबनी अंदर अवकाशीय ग्रह पर, पाताळमां, समुद्र किनारे, नदीओना किनारे, बराबर। तो जवाबनी अंदर आपणे जोईशुं तो नदीओना किनारे, भाई मानव संस्कृति अने उत्पत्ति नो विकास कोई साची रीते थयो तो भाई आपने खबर ज छे भाई नदी किनारे ए वस्तुनो विकास थयेलो आपने जोवा मळे छे। આગળનો પ્રશ્ન જોઈએ, નાગરિક શાસ્ત્ર એટલે શું? અહીંયા શાસ્ત્ર વિશે પૂછેલું છે, ભાઈ નાગરિક શાસ્ત્ર એટલે શું? સામાજિક પરિસ્થિતિનું જ્ઞાન મેળવવું, સાંસ્કૃતિક પરિસ્થિતિનું જ્ઞાન, આર્થિક પરિસ્થિતિનું જ્ઞાન કે રાજકીય સ્થિતિનું જાણકારી, અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, આપણે ખાસ ખબર હોવી જોઈએ। બરાબર, કોને કહેવાય? આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ, સામાજિક વિજ્ઞાનની અંદર આ એક અલગથી ટોપિક આપવામાં આવે છે, જે નાગરિક શાસ્ત્ર। બરાબર, નાગરિક શાસ્ત્રના પાઠ આપણે જોવા મળે છે। તો ભાઈ રાજકીય સ્થિતિની જાણકારી, રાજકીય જેટલી પણ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓની જાણકારી આપણે પૂરું પાડતું હોય, બરાબર, તો એને આપણે નાગરિક શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। બરાબર, સામાજિક વિજ્ઞાનમાં એ જેટલા પાઠો હોય એને આપણે નાગરિક શાસ્ત્રના પાઠો તરીકે ઓળખીએ છીએ। પછી આગળ જોઈએ, આગળનો પ્રશ્ન જોઈએ બીજો, ભારતમાં આજથી કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? ભારતમાં આજથી કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? પહેલું ઓપ્શન છે 2500 વર્ષ, બીજું ઓપ્શન છે 2000 વર્ષ, ત્રીજું ઓપ્શન છે 1500 વર્ષ અને ચોથું ઓપ્શન છે 4500 વર્ષ। હવે આપણે જવાબની અંદર જોઈએ શું જવાબ આવશે, તો 4500 વર્ષ પહેલા ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરોનું અસ્તિત્વ બનેલું હતું, એટલે કોઈ અનેક શહેરો બની ગયેલા હતા। આપણે એમ થાય કે આ શહેરોનો વિકાસ અત્યારે જ થયો છે, આ શહેરો અત્યારે જ બન્યા છે, તો નહીં, આપણા ઇતિહાસની અંદર પણ 4500 વર્ષ પહેલા પણ ભાઈ શહેરો જોવામાં આવેલા અને એ શહેરોનો પણ એટલો જ એ સમયે વિકાસ થયેલો આપણે જોવા મળે છે। આગળનો પ્રશ્ન જોઈએ, ભૂગોળ આપણને સાની જાણકારી આપે છે? પ્રશ્ન શું આવશે, ભૂગોળ આપણને સાની જાણકારી આપે છે? તો ભાઈ સામાજિક વિજ્ઞાનની અંદર જેમ નાગરિક શાસ્ત્ર અલગ ટોપિક છે, એ જ રીતે ભૂગોળનો ટોપિક પણ અલગ પડે છે, બરાબર ને? ભૂગોળ એટલે કે આપણે જે મુદાવરણને પૃથ્વી ઉપર રહીએ છીએ, વાતાવરણનો અનુભવ કરીએ છીએ, એ બધા વિશે આપણે જાણવું હોય તો ભાઈ ભૂગોળનો અભ્યાસ કરવો જરૂરી છે, બરાબર? તો અહીંયા આપણે ચાર ઓપ્શન આપેલા છે કે દેશના પર્યાવરણની આપેલ તમામ, આપણી આસપાસ પર્યાવરણની અને સમગ્ર વિશ્વના પર્યાવરણની માહિતી આપતું જે હોય એને આપણે ભૂગોળ કહીએ છીએ, બરાબર? તો અહીંયા જવાબની અંદર શું આવશે, ભાઈ આપેલ તમામ, દેશના પર્યાવરણ વિશે પણ આપણે જાણવા જરૂરી છે, આપણી આસપાસનું પર્યાવરણ કેવું છે એ વસ્તુ જાણવી પણ જરૂરી છે અને સમગ્ર વિશ્વના પર્યાવરણ વિશે પણ જાણકારી મેળવવી એ પણ ખાસ આપણે જરૂરી બની જાય છે। આગળનો ટોપિક જોઈએ, બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે ખાલી જગ્યા થાય, તો અહીંયા પહેલું આપેલું છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય, બી ઓપ્શન છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય, સી ઓપ્શન છે ઈસુનો જન્મ થયો તે સમય અને ડી ઓપ્શન છે પૃથ્વીની ઉત્પત્તિનો સમય।
बराबर। तो वार्ता, नाटक, कविता ने आपने जुए कि कोई तारपत्र और भोजपत्र ना लखाण ऊपर अब बधी ज वस्तुओं नो समावेश થઈ જાય છે। એટલે જવાબ માં શું આવશે કે આપેલા જે ઓપ્શન છે એ બધા જ ઓપ્શન એની અંદર જવાબ માં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 24। બનાવીને તમે નોટબુકમાં પણ જાતે લખી શકો છો, બરાબર। વિદ્યાર્થી